આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ અઢારમી ઓગસ્ટ બે હજાર એકવીસ અને બુધવારનો દિવસ અને આજના આ દિવસને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અયુબના પુસ્તકમાં આપણે જે પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ અયુબે એક સાથે ત્રણ પ્રશ્નો પૂછ્યા સાતમો અધ્યાય ઓગણીસ થી એકવીસ ઓગણીસ વીસ ત્રણ કલમમાં ત્રણ પ્રશ્નો જાણે કે ઈશ્વરને પૂછતો હોય એવા ત્રણ પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે મારું થૂક ગળવાને મને અવકાશ આપ બીજા અર્થમાં એ પોતાનો થૂક પણ ગળી શકતો નથી એવી ભયંકર માંદગી બીમારી છે હું થૂક ગળી શકતો નથી બીજો પ્રશ્ન હું તને શું નડું છું મારા જીવનની કઈ બાબત એવી છે જે તારી મારી વચ્ચે આવે છે અને ત્રીજો પ્રશ્ન મારો અન્યાય કેમ દૂર કરતો નથી આ ત્રણ પ્રશ્નો એ જાણે કે ઈશ્વરને ઈશ્વરને પૂછતો અહીં આગળ એક બાબત જોઈએ કે આક્ષેપ નથી ઈશ્વર પર એ કોઈ આક્ષેપ મૂકતો નથી ઈશ્વરે શરૂઆતમાં એના વિશે સાક્ષી આપી કે દુષ્ટતાથી દૂર રહેનાર પ્રમાણિક માણસ એ મારો ભક્ત છે એ સાક્ષી પ્રમાણે જ અયુબ પોતાનું જીવન જીવે છે હવે નિરાશા હતાશામાં આવી ગયો છે માંદગી બીમારીને કારણે રાત્રે ઊંઘી શકતો નથી ખોરાક લઈ શકતો નથી પાણી પી શકતો નથી અને એવામાં સ્વાભાવિક છે કે માણસ નિરાશા અને હતાશામાં આવી જાય અને અયુબ પણ આ માંદગીને લઈને નિરાશા હતાશામાં આવી ગયો છે અને આપણા જીવનોમાં પણ એવું બનતું હોય પોતે બીમાર હોઈએ કે ઘરના કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય કોઈ દવાની અસર થતી ના હોય કોઈ ટ્રીટમેન્ટ બરાબર કામ ના કરતી હોય એવા સમયે આપણને પણ નિરાશા હતાશાના સમયમાંથી આપણે પસાર થઈએ છીએ અહીંયા આયુબ તો એ પણ કહે છે કે હવે હું ધૂળ ભેગો થઈ જવાનો છું પોતાના પાપની કબૂલાત કરતો પણ જોવા મળે છે એટલે એક બાબત અહીંયા આગળ ભલે એણે ત્રણ પ્રશ્નો કર્યા પણ એની પાછળ ઈશ્વરની સાથેનો સંબંધ એણે મૂકી દીધો નથી એ બહુ મોટી બાબત છે ઈશ્વરની સાથેનો સંબંધ આટલી ભયંકર માંદગી વેદના બીમારી ખોરાક ના લેવાય પાણી ના લેવાય રાત્રે ઊંઘ ના આવે એની એવા સમયે પણ ઈશ્વરને તો વળગી જ રહ્યો છે પાપોની કબૂલાત પણ કરી લીધી છે અને એવા સમયે એવા સમયે આ ત્રણ પ્રશ્નો દ્વારા પ્રભુ આપણને પણ એ બતાવે છે કે ઘણી બધી વખતે આપણે નિરાશામાં હતાશામાં દુઃખમાં આવી ગયા છે અને એવા સમયે કોઈના બાજુથી આધાર મળતો ન હોય પરંતુ પ્રભુ આપણો આધાર છે આયુબના આ ત્રણ પ્રશ્નોમાં એ જ બાબત છે ભલે મને આટલી વેદના થાય તકલીફો પડે પણ ઈશ્વર કદી મને મૂકી દેવાનો નથી અને હું ઈશ્વરને મૂકી દેવાનો નથી એ બાબત બહુ અદભુત બાબત છે મુશ્કેલીઓ માંદગી પ્રશ્નો આવશે ને જશે પણ ઈશ્વર કે છે હું તારી સાથે છું અને એવા સમયે અહીંયા આગળ એક બાબત આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરને અયુબ તજી દેતો નથી ને ઈશ્વર અયુબને તજી દેતો નથી અને આ પ્રશ્ન દ્વારા આજે સવારે પ્રભુ એ સમજ આપણને આપે કે આપણે ગમે તેવી મુશ્કેલીમાં હોય બહુ મોટી માંદગી બીમારીમાં હોઈએ ઈશ્વર કદી મૂકી દેતો નથી અને આપણે પણ ઈશ્વરને મૂકી દઈએ નહીં પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અમે આભાર માનીએ છીએ જે પ્રશ્ન અમે જોયો છે ને એ પ્રશ્નથી તમે એમને સમજાવ્યું કે માંદગી બીમારી આવે તમે કદી એમને મૂકી દેવાના નથી તો સામે અમે પણ તમને વળગી રહીએ તમને મૂકી ન દઈએ એ બાબત આજના પ્રશ્નમાંથી જે આશીર્વાદ તમે એમને આપવા માગો છો અમે સ્વીકારી શકીએ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો આ મેન